સમાચાર એ જે તમારો હોય જે તમને સ્પર્શે જે લાવે તમારી સમસ્યાઓનો અંત અને આવા સમાચાર એટલે ન્યૂઝ ટુડે સમાચાર્યુઝ ન્યૂઝ ટુડે એટલે બ્રોડ નોલેજ ફોર મોર અપડેટ્સ સબસ્ક્રાઈબ ટુ આર ચેનલ એન્ડ એન્જોય વોચિંગ વિડિયોઝ નમસ્કાર દર્શક હું છું પિયુષ સ્વાગત છે તમારું ઉત્તર ગુજરાતની લોકપ્રિય ચેનલ બીગીનું સ્ટુડિયો આજના સમાચારના પ્રાયોજક છે દર્શક મિત્રો સમાચાર શરૂ કરતા પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર અમીરગઢ બોર્ડર પરથી પોલીસ ચેકિંગ દરમિયાન ઝડપાયું ચરસ એકની કરાઈ અટકાયત ડીસા તાલુકાના રામસણ ગામે કોરોના વિસ્ફોટ શાળામાં અગિયાર શિક્ષકો અને વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આજથી અગિયાર માસ બાદ શરૂ થઈ ધોરણ છ થી આઠ ની શાળાઓ વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ ભાભર નગરપાલિકાની ચૂંટણીમાં ગાબડું ભાજપના ત્રણસો કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હવે જોઈએ સમાચાર વિગતવાર ગુજરાત રાજસ્થાન સરહદ પર આવેલ બનાસકાંઠાની અમીરગઢ ચેકપોસ્ટ પરથી ચરસની હેરાફેરી ઝડપાઈ છે જેમાં ભાડેથી કરેલી ઇનોવા કારમાં બે કિલો ચરસના જથ્થા ગોવા ડિલિવરી આપવા જતો હરિયાણાનો એક શખ્સ ઝડપાઈ ગયો છે બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે દર વર્ષે રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં માદક પદાર્થોની હેરાફેરી કરવામાં આવે છે ખાસ કરીને વાત કરવામાં આવે તો સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પરથી બુટલેગરો દ્વારા મોટા પ્રમાણમાં ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં આવે છે ત્યારે કોરોના વાયરસની મહામારી બાદ હાલમાં અમીરગઢ બોર્ડર પરથી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન સૌથી વધુ માદક પદાર્થો ઝડપી પાડ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અમીરગઢ બોર્ડર પરથી મોટી સિટીઓમાં માદક પદાર્થોની મોટા પ્રમાણમાં હેરાફેરી કરવામાં આવે છે અમીરગઢ બોર્ડર પરથી અત્યાર સુધી કરોડો રૂપિયાનું ચરસ ઝડપાયું છે બનાસકાંઠાની અતિસંવેદનશીલ ગણાતી અમીરગઢ ચેકપોસ્ટ પરથી આજે ફરી એકવાર ચરસના જથ્થા સાથે એક શખ્સની અટકાયત થઈ હોવાની ઘટના સામે આવી છે અમીરગઢ ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવી રહેલી પંજાબ પાર્સિંગની એક ઇનોવા કાર શંકાસ્પદ હાલતમાં જણાતા પોલીસે ત્યારે ધોભાવી તલાશી લીધી હતી તપાસ કરતાં ઇનોવા કારમાંથી અંદાજે બે કિલો ચરસનો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોખી ઉઠી હતી જેથી પોલીસે ચરસના જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી હતી પ્રાથમિક પૂછપરછ કરતા તપાસમાં આ શખ્સ હરિયાણાનો રહેવાસી રહેવાસી સુખપ્રીતસિંઘ હતો તેમજ તે ચરસનો જથ્થો હરિયાણાથી લઈ ગોવા ડિલિવરી આપવા માટે નીકળ્યો હતો પરંતુ અમીરગઢ બોર્ડર પર સ્થાનિક તેમજ એસઓજી પોલીસની બાજ નજરના કારણે તે ઝડપાઈ ગયો હતો પોલીસે ઇનોવા કાર ચરસનો જથ્થો તેમજ એક શખ્સની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલ બનાસકાંઠાની આ અમીરગઢ બોર્ડર સંવેદનશીલ ગણાય છે અને છેલ્લા એક વર્ષની અંદર અહીંથી ચાર વખત અફીણ ચરસ જેવા માદક દ્રવ્યોની હેરાફેરી ઝડપાઈ ચૂકી છે ત્યારે ચૂંટણી સમયે ફરી એકવાર પોલીસની સતર્કતાના કારણે ચરસની હેરાફેરીની પોલીસે આબા ઝડપી પાડી છે બનાસકાંઠાના ડીસા નગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારોએ આજે મંદિરમાં દર્શન કરી ઈમાનદારીથી કામ કરવાના શપથ લીધા હતા અને લોકો જનતા સમક્ષ ગેરંટી કાર્ડ રજૂ કર્યું છે આ ગેરંટી કાર્ડમાં તેમણે લોકોને વોરંટી નહીં પરંતુ નિષ્ઠાથી કામ કરવાની ગેરંટી દર્શાવી છે ડીસામાં નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે ત્રિકોણીય જંગ જામશે કારણ કે અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ તો તે જ પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ચુમ્માળીસમાંથી બાવીસ સીટો પર ઉમેદવારોને મેદાનોમાં ઉતાર્યા છે આમ આદમી પાર્ટીના બાવીસ ઉમેદવારોએ આજે ડીસાના તીન હનુમાન દાદાના મંદિર ખાતે પૂજા અર્ચના કરી ભગવાનની સાક્ષીએ નિષ્ઠાથી કામ કરવાના શપથ લીધા હતા અને પાર્ટીએ તેનું ગેરંટી કાર્ડ પણ રજૂ કર્યું છે અત્યાર સુધી નેતાઓ માત્ર વચનો આપતા હતા પરંતુ તેની સામે આમ આદમી પાર્ટીએ લોકોને વચન કે વોરંટી નહીં પરંતુ કામ કરવાની ગેરંટી આપી રહી છે ખાસ કરીને ડીસા નગરપાલિકામાં અત્યાર સુધી જે પણ પક્ષે શાસન કરે છે તે તમામ પક્ષે ડીસા નગરજનોના હિતમાં એક પણ કામ કર્યું નથી અને માત્ર ભ્રષ્ટાચાર જ કરે છે જેના કારણે આજે પણ અનેક વિસ્તારો વિકાસથી વંચિત છે આ તમામ લોકોને સુવિધાઓ મળી રહે તે માટે આજથી આમ આદમી પાર્ટીએ નગરપાલિકાની ચૂંટણીમાં બાવીસ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે આમ આદમી પાર્ટીમાં ઊભા રહેલા તમામ ઉમેદવારો શિક્ષિત અને યુવાનો છે ડોક્ટર એન્જિનિયર શિક્ષક અને વકીલ જેવા ઉચ્ચ અભ્યાસવાળા ઉમેદવારો છે તેમજ આ ઉમેદવારોએ પણ ડીસાની જનતાને એકવાર તેમને તક આપવાની વિનંતી કરી છે એટલું જ નહીં પરંતુ તેઓની પાસે દારૂ પીવડાવવા માટે કે વડ ખરીદવા માટે પૈસા નથી પરંતુ જીત્યા બાદ તેઓ લોકોની તમામ મુશ્કેલીઓને સંપૂર્ણપણે હલ કરશે તેમ વિશ્વાસ વ્યક્ત કર્યો છે ડીસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને લઈ ચૂંટણી ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે આગામી અઠાવીસ ફેબ્રુઆરીના યોજાનાર ડીસા નગરપાલિકાના અગિયાર વોર્ડ પર ચુમ્માળીસ બેઠક માટે યોજાનારી સામાન્ય ચૂંટણી માટે હવે મેદાનમાં એકસો બાવન ઉમેદવારો મેદાનમાં છે ભાજપ દ્વારા ડીસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ચુમ્માળીસ ઉમેદવારો મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસ દ્વારા ત્રેવીસ આમ આદમી પાર્ટી દ્વારા એકવીસ બહુજન સમાજ પાર્ટી બે ઉમેદવારોએ મેદાનમાં ઉતાર્યા છે જ્યારે ડીસા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ચોસઠ અપક્ષ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે હનુમાનજી મહારાજના આશીર્વાદ લઈને હનુમાનજીનો પાઠ કરીને અમારા તમામ ઉમેદવારો સાથે આજે અમે અમારું ડીસા નગરજનોને ગેરંટી કાર્ડ આપવા માટે જઈ રહ્યા છીએ ડીસાની અંદર સારામાં સારી સુવિધાઓ મળે મહોલા વાઇઝ બે મોહલા વાઇઝ સારી એક મોહલા ક્લિનિક બને મહલ્લા બે વોર્ડ વાઇઝ એક સારી સરકારી શાળા બને એના માટેની અમે આગામી સમયની અંદર વ્યવસ્થા કરીશું ડીસાની અંદર રખડતા ઢોરો માટેની મોટામાં મોટી સમસ્યા છે એના માટેની એની ભલ અમે એક એની હોસ્ટેલ પણ બનાવીશું એમાંથી પણ એમને ડીશાનગરજનોની મુક્તિ મળે ટ્રાફિકની સમસ્યા છે એના માટે પણ અમે કામ કરીશું અમારું ગેરંટી કાર્ડ જે અમે આપ્યું છે દસ મુદ્દાઓ સાથેનું એનું ટોટલ અમે અવશ્ય એનું પાલન કરીશું પરંતુ ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે પ્રકારનું શાસન રહ્યું છે અને પાંચ વર્ષની અંદર દિલ્હીની અંદર એક અરવિંદ કેજરીવાલજી આમાંથી આદમી પાર્ટીની સરકારે જે મોડલ બનાવ્યું છે એ મોડલની અંદર ગુજરાતની અંદર અને ડીસાની નગરપાલિકાની અંદર લાગુ કરવા માટે અમે જઈ રહ્યા છીએ આજે અમારો ગેરંટી કાર્ડ સાથે અમે અમારો આ મેનિફેસ્ટો અમે જાહેર કર્યો છે અને ડીસાની જનતાને અમે આશ્વાસન આપીએ છીએ કે જે પ્રકારે દિલ્હીમાં કામ કર્યું છે એ જ કામ અમે દિલ્હીની અંદર અમારા ઉમેદવારો સાથે ખડે પગે ચોવીસ કલાક તમારી વચ્ચે એક પારદર્શક વહીવટ મળે વેરાઓ પચાસ ટકાની મુક્તિ મળે એ માટે આમ આદમી પાર્ટી આવનારા સમયની અંદર કામ કરશે અને અમે વિશ્વાસ આપીએ છીએ કે અઠ્યાવીસ તારીખે જે મતદાન થવાનું છે એમાં એક તક આમ આદમી પાર્ટીને જાળના નિશાન ઉપર બટણ દબાવી અને આપ આપશો તેવી અપેક્ષા પણ રાખીએ છીએ અમારી આમ આદમી પાર્ટીમાં બધા જ યુવાનો છે મતલબ કે ભણેલા ગણેલા છે અને એજ્યુકેટેડ છે કોઈ ડોક્ટર છે કોઈ એમએબીએડ છે કોઈ બીબીએ છે કોઈ વકીલ છે અમે અમારું બસ એક જ સપનું છે કે જે મોડલ દિલ્હીમાં છે બસ એ જ મોડલ અમે દિશામાં કરવા માંગીએ છીએ ઘણી એવી સમસ્યાઓ છે જ્યાં ગટરો ઉભરાય છે રોડ છે શિક્ષણ છે જ્યાં જોઈએ ત્યાં ભ્રષ્ટાચાર થાય છે કોઈ પણ કામ લાંચ આપ્યા વગર થતું નથી ભલે મોટા મોટા નેતાઓ જ હોય મોટી મોટી ખુરશીઓ ઉપર બેઠા હોય પણ એ લોકો આપણા પાસે કામ કરાવવા માટે થોડા ઘણા થોડા ઘણા પૈસા તો ભલે બધાની સામે નથી લેતા પરંતુ છાનામાના છાનામાના પૈસા આપણી જોડે લે જ છે બસ આ જ ભ્રષ્ટાચાર અમે નાબૂદ કરવા માટે અમારી પાર્ટી આમ આદમી પાર્ટી બરાબર અમે બધા જ ભણેલા ગણેલા છીએ એટલે ડીસાગરપાલિકાને અમે એક વચન આપીએ છીએ કે કોઈ પણ નિરાશ નહી થાય ભલે અડધી રાત હશે ભલે અમારી પાસે આવશે અમે બધાની સેવા કરીશું જે અમારાથી થશે એ પણ અમે એટલું જ કેવા માંગીએ છીએ કે એકવાર અમને તક આપો જે આજ સુધી તમે બીજાઓને ચૂંટીને લાયા છો અને જેમને તમારા માટે કોઈ કામ કર્યું છે કે કર્યું નથી બસ અમે એ જ તમને કોઈને નિરાશ નહીં કરીએ એ અમારું આમ આદમી પાર્ટીનું વચન છે કે અમે અમારાથી જે થશે એ સેવા અમે પૂરેપૂરી કરીશું બસ એક જ વાર અમને તમે મત આપો અમને આ સેવા આપો કે અમે તમારી સેવા કરી શકીએ છીએ અમારી આમ આદમી પાર્ટીનું આટલું જ એક સપનું છે અમારા સાહેબ છે જે કેન્ડિડેટ છે સૌથી મોટા ભેમાભાઈ ચૌધરી એમનું પણ એ અમારી પાછળ બહુ મહેનત કરી છે એમને અમને સલામત રાખવા માટે બાકી અમને વેચવા માટે પણ ઘણા બધા એવા નેતાઓ ઊભા થયા છે પણ અમે અડીખમ રહ્યા અમે અમારી એક સપનું છે કે જે અમારી પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ અમે ક્યારેય નહીં તોડીશું અને અમારાથી જે થશે એ સેવા અમે પૂરેપૂરી કરીશું આજના યુવાન માટે હું ફરી દોહરાઈશ કે ખાવું એ પ્રકૃતિ છે પોતે ખાઈને બીજાને ભૂખ્યા રાખવા એ વિકૃતિ છે અને પોતે ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું એ સંસ્કૃતિ છે એટલે હું બધા યુવાનોને કહેવા માંગુ છું કે આપણી પાસે ફંડ નથી આપણી પાસે કોઈ મોટા રૂપિયા નથી પણ આજે અમે પ્રચારના શ્રી ગણેશ કરી અને ડાયમંડ સોસાયટી તરફ જ્યારે ગયા ત્યારે અમને ત્રણ ચાર યુવાનોએ બહુ મોટી મોટી ગંભીર સમસ્યાઓ કીધી એમને અમે અપીલ કરી એમને અમને અપીલ કરી કે તમે આના વિડીયો ઉતારો અમુક સોસાયટીઓ તો અમે એવી બી જોઈ છે ત્યાં ઓન પેપર રોડ બનેલા છે એનો અમે વિડીયો ઉતાર્યો છે એ રોડ બન્યા ત્યાં નથી એ લોકોએ એમને ઘણા બધા વિડીયો બી આપ્યા છે પણ અમે વ્યક્તિગત કોઈ માણસ સાથે લડાઈ કરવા માગતા નથી અમારી લડાઈ ખાલી વિચારો સાથે છે અને બધા યુવાનો હું એ બી કહેવા માગું છું કે જ્યારે અંગ્રેજોના ટાઈમે આપણા યુવા વર્ગ હતા એ લડ મરવા ગયા હતા આપણે ખાલી લડવા આવવાનું છે તમે બધા અમારી સાથે આવો લડો અને અમને જીતાડવામાં મદદ કરો અને જે વ્યક્તિગત જે લોકો એમનું નામ બોલ્યા છે એ હું અમારી વડીલ ટીમ સાથે પૂછીશ એમને એ કહેશે એ અમને સલાહ આપશે તો અમે એને આગળ સોશિયલ મીડિયા દ્વારા માર્કેટમાં ઉતારીશું બીજું બધાને એક જ વસ્તુ કેવી છે કે અમે યુવાધન બહુ જ મહેનત કરી રહ્યા છીએ લોકો સુધી ઘરે ઘરે પહોંચી એમની સમસ્યાઓ ગોતી રહ્યા છીએ અને બીજું એક જ વસ્તુ કહીશ કે અમારી પાસે લોકોને ખરીદવા માટે લોકોને દારૂ પીવરાવા માટે અમારી પાસે પૈસા નથી અમે કોઈ લોકો પાસે દસ પંદર લાખ રૂપિયા ખર્ચવાના નથી અમે બહુ જ મહેનત કરીને લડવા માગીએ છીએ સારું કામ કરવા માગીએ છીએ વોર્ડ નંબર એકમાં ખાલી મારા વોર્ડની વાત કરું તો મારી સાથે સાથી મિત્ર છે નીલમબેન માજી રાણા નીરુબેન માજી રાણા એડવોકેટ છે હું પોતે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલું છે મારી સાથે એક વિજયભાઈ છે એ ડૉક્ટર છે અને કોમલબેન છે એ બીબીએ કરેલું છે અમે ચારેય ભણેલા ગણેલા યુવાનો વોર્ડ નંબરમાં એકમાં ફરી ફરી લોકોની સેવા કરવા માગીએ છીએ અને બધા મિત્રોને ખાલી એટલી જ સલાહ આપવા માંગુ છું જે બધું જે બધી મજા છે એ બધાના કામમાં છે એ મજા મદિરામાં નથી

મતદાન યોજાવાનું છે જેના ભાગરૂપે સરકાર દ્વારા લોકોમાં મતદાન વિશે જાગૃતિ આવે લોકો વધુ મતદાન કરે તેના ભાગરૂપે અવનવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા લોકોમાં જાગૃતિ આવે તેના ભાગરૂપે ડીસ્સા ખાતે મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ડીસા સરકારી શાળાના શિક્ષકોએ બાઇક રેલીનું આયોજન કર્યું હતું જેમાં ડીસા મામલતદાર કચેરીથી સિટી મામલતદાર લાલજીભાઈ મકવાણાએ લીલી ઝંડી આપી બાઇક રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આ બાઇક રેલીમાં શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ અંગેના અલગ અલગ સ્લોગનવાળા પોસ્ટર બાઇક પર લગાડી ડીસાના જાહેર માર્ગ પર બાઇક રેલી કરીને લોકોમાં મતદાન જાગૃતિ આવે અને લોકો વધુ મતદાન કરે તેના ભાગરૂપે મતદાન જાગૃતિ રેલી યોજાઈ હતી અંતે બાઇક રેલી મામલતદાર કચેરીએ આવી હતી બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ વચ્ચે આરોગ્ય અને શિક્ષણ વિભાગ વચ્ચે વિરોધાભાસી સ્પષ્ટ જોવા મળ્યો ડીસા તાલુકાની રામસણ ઉત્તર બુનિયાદી શાળામાં કોરોના પોઝિટિવ અગિયાર લોકો આવ્યા જે બાદ આરોગ્ય વિભાગની સૂચના હોવા છતાં આજે શિક્ષણ કાર્ય ચાલુ રહ્યું ત્યારે સવાલ એ છે કે વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ વધશે તો જવાબદાર કોણ રહે છે ગુજરાત સરકારે શિક્ષણ કાર્ય ચાલુ કરતાં જ શાળાઓમાં શિક્ષકો અને બાળકો કોરોના પોઝિટિવ થવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામસણ ગામે આવેલી વિવેક ઉત્તર બુનિયાદી વિદ્યાલયના અગિયાર લોકો કોરોના પોઝિટિવ આવતા ફફડાટ વ્યાપ્યો હતો શાળાના શિક્ષકો ચાર શિક્ષકોને અને સાત બાળકોને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે આ શાળા બંધ રાખવા માટે પત્ર લખ્યો હતો આરોગ્ય વિભાગ દ્વારા એક અઠવાડિયા માટે શાળા બંધ રાખવાની લેખિત સૂચના આપવામાં આવી હતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પાંચ દિવસ પહેલા શિક્ષકનો ટેસ્ટ કરવામાં આવેલ શરદી ખાંસીના અનુસંધાને તો તેમને પોઝિટિવ આવતા અમોએ જે અત્યારે હાલમાં પ્રાથમિક શાળાઓ ચાલુ કરવાનો સરકારશ્રીનો આદેશ આવ્યો છે તે અનુસંધાને જે શિક્ષકનો પોઝિટિવ આવ્યો તો તે શાળામાં અમે ટેસ્ટ સેમ્પલિંગ કરવામાં આવ્યું તો બે દિવસ પહેલા પાછા એક શિક્ષકનો આવ્યો બે વિદ્યાર્થીનો આવ્યો અને કાર્ય કરતાં પાછા પણ પાંચ છ વિદ્યાર્થીનો આવ્યા એમ ટોટલ વિદ્યાર્થી શિક્ષકો સાથે અગિયાર પોઝિટિવ આવ્યા તેથી અમે શાળા બંધ કરવાનું સૂચના આપી અને જ્યાં જે અત્યારે શાળાઓ ચાલુ થઈ છે ત્યાં પણ એક આપણે સૂચન કરવામાં આવે છે કે જે સરકારશ્રીનો નિયમ છે ગાઈડલાઇન છે એનું સોશિયલ ડિસ્ટન્સ ફાળવીએ માસ્ક પહેરી રાખીએ

શાળાના આચાર્યનું કહેવું છે કે બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે શાળાનું શિક્ષણ કાર્ય ચાલુ છે એમને સીએસસીની અંદર કોરોના ટેસ્ટ માટે મોકલ્યા હતા તો એમાંથી એ વખતે બે શિક્ષકો પોઝિટિવ આવ્યા અને બે વિદ્યાર્થીઓને પણ થોડી નબળાઈ લાગતો એમને પણ સીએસસીમાં ટેસ્ટ કરવા માટે મોકલ્યા ત્યારે એમાંથી એક વિદ્યાર્થી પોઝિટિવ આવતો તાલુકા હેલ્થ ઓફિસર અને પ્રાઇમરી હેલ્થ ઓફિસર દ્વારા એનો સંપર્ક કરી અને તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફનો કોરોના ટેસ્ટ કરવાનું અગોતરા આયોજન પ્રમાણે નક્કી કર્યું અને એ પ્રમાણે પીએસસી રામસણના સ્ટાફે તારીખ સત્તર તારીખે સમગ્ર ટીમ આવી અને તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓનો કોરોના ટેસ્ટ કર્યો સ્ટાફમાં બીજા કોઈ વધારાના કોઈ શિક્ષક પોઝિટિવ ના આવ્યા પણ બાકીના નવા સાત વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતો એમને હોમ ક્વોરન્ટાઇન કરેલા છે અને શિક્ષણ કાર્ય બગડે નહીં અને સાથે સાથે ધોરણ દસ અને બારની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ ચાલુ હોવાથી એમાં પણ વિક્ષેપ ન પડે એટલે શિક્ષણના હિતમાં ધ્યાનમાં રાખી અને શાળા ચાલુ રાખવાનું અને નિયામકશ્રી અને સંચાલક મંડળ તથા ડી સાહેબને ભલામણથી એમની સૂચના અને એમના માર્ગદર્શન હેઠળ અમે શાળા સરકાર શ્રી અસુખનું સંપૂર્ણ પાલન કરી અને શાળા ચાલુ છે અને એ પ્રમાણે છેલ્લા દસ માસથી જ્યારે શાળા બંધ હતી તેમ છતાં બાળકોનું શિક્ષણ બગડ્યું ન હતું અને હવે જે શાળામાં અગિયારો કોરોના સંક્રમિત પોઝિટિવ આવ્યા હોવા છતાં બાળકોના જીવના જોખમે શિક્ષણ કાર્ય ચાલુ રાખવું કેટલું યોગ્ય છે ત્યારે સવાલ એ છે કે બાળકોને જીવમાં જોખમમાં મૂકનાર શાળા સંચાલકો તેમજ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી થશે કે કેમ દર્શક મિત્રો ખબરોનો સિલસિલો હજુ યથાવત છે તે પહેલા લઈએ એક નાનકડો વિરામ કે ઉતાવળા ભાઈ જુઓ ને મારી વાડના થાંભલા કોવાઈ સાવ ફાટી ગયા એ તો થવાનું જ હતું પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા હવે વાત સાંભળવા તૈયાર નથી બોલો લો આને કહેવાય ડખો ને પડાવે વખો એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો આ ઉભા મારે કોબરા વાડના થાંભલા જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે હમ હવે સમજાયું

ઉઠવા બેસવામાં તકલીફ ન પડે એવી અનોખી ખુરશી અહી જોવા મળે આપના ઘર પરિવારમાં કોઈને ઉઠવા બેસવામાં તકલીફ હોય તો હવે ચિંતા કરવાની જરૂર નથી વિશ્વમાં આ સમસ્યા માટેની ખુરશીની પેટર્ન પાલનપુર ની દીકરી ચારવી રૂપલ પાસે છે સ્ટાર્ટઅપિમ સાથે શરૂ થયેલ એક માત્ર કંપની ની આ ખાસ ખુરશી ખરીદો અને આપના સ્ને તકલીફ આપનું ગયું વર્ષ ઘૂંટણ અને કમર ની તકલીફ ને લીધે ગમે તેવું પસાર થયું હોય પરંતુ આ નવું વર્ષ આપને ગમે તેવું આનંદ જાય એવી દીપાવલી ની શુભકામના સંપર્ક પ્રીતિ ભટ્ટ માર્કેટિંગ હેડારમી ઇનોવેશન નક્ષત્ર ઉત્તર ગુજરાત ના પાલનપુર જેવા વિકસતા શહેર માં સુખ સુવિધા નું નવું અફોર્ડેબલ ફ્લેટ ની સૌને પોસાય તેવી ભવ્ય સ્કીમ અહીં બાળકો માટે વિશાળ પ્લે એરિયા બેનો માટે શોપિંગ સેન્ટર યુવાનો માટે જીમ વડીલો માટે યોગા હોલ મોર્નિંગ વોક માટે ટ્રેક બાળકો ના ઉત્તમ સ્ટડી માટે નજીક માં શાળાઓ પુસ્તકો થી સજ્જ લાઇબ્રેરી અદ્યતન સિનેમા હોલ નક્ષત્ર નવ લાખ એકસઠ હજાર થી શરૂ પ્રધાનમંત્રી આવાસ યોજના ની સબસીડી તથા સરળ હપ્તે લોન ની સુવિધા સાથે બે અને ત્રણ રૂમ રસોડાના ફ્લેટ ની સ્કીમ ઉપલબ્ધ નક્ષત્ર જ્યાં તમારું ઘર નું સ્વપ્ન સાકાર કરવા માટે આજે જ કોન્ટેક્ટ કરો એટ વન ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો વિરામ બાદ આપનું સ્વાગત છે સમાચારોમાં કોરોનાના કારણે છેલ્લા અગિયાર શાળાઓ આજથી શરૂ થઈ છે ત્યારે આજે ડીસામાં સરકારની એસઓપી મુજબ શાળાના સંચાલકોએ વાલીઓના સંમતિ પત્ર મેળવી બાળકોની થર્મલ ગનથી તપાસ કર્યા બાદ સેનિટાઈઝર કર્યા બાદ શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો માર્ચ બે હજાર વીસમાં કોરોનાનું સંક્રમણ વધતા સરકાર દ્વારા લોકડાઉનની ઘોષણા કરવામાં આવી હતી સરકાર દ્વારા કરવામાં આવેલી લોકડાઉનની ઘોષણાને પગલે સમગ્ર દેશમાં શૈક્ષણિક સંકુલો પણ બંધ કરી દેવામાં આવ્યા હતા ત્યારબાદ સમય જતાં શરતોને આધીન લોકડાઉનમાંથી લોકોને મુક્ત કરી સરકાર દ્વારા અનલોકની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી સરકારની આ પ્રક્રિયા દરમિયાન પણ શાળાઓને ખોલવાની મંજૂરી આપવામાં આવી નહોતી ત્યારબાદ દિવાળીના તહેવારો પણ પૂરા થઈ ગયા હતા અને લગભગ અગિયાર માસ સુધી જ ગુજરાતમાં શાળાઓ બંધ હતી ત્યારે ધોરણ છથી આઠના વિદ્યાર્થીઓનો અભ્યાસ ના બગડે તે માટે આથી શાળાઓ શરૂ કરવાનો હુકમ કર્યો છે છેલ્લા અગિયાર મહિનાથી બંધ પડેલી શાળાઓ આથી શરૂ થતાં આજે બપોરે વિદ્યાર્થીઓએ શાળા તરફ પ્રયાણ કર્યું હતું ત્યારે શાળાના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા આપવામાં આવેલા સંમતિપત્રો ચકાસ્યા બાદ જ વિદ્યાર્થીઓને સેનિટાઈઝ કરી તેમનું થર્મલ ગનથી મદદથી તાપમાન માપીને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો આ ઉપરાંત શાળામાં પ્રવેશ આપવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે પ્રમાણે બેઠક વ્યવસ્થા મુજબ બેસાડવામાં આવ્યા હતા કોવિડ નાઇન્ટીનની દરમિયાન ઘણી બધી બાબતોને સહન કરતા કેટલીક માનસિક રીતે વિદ્યાર્થીઓ ત્રસ્ત હતા એ બધી જ પરિસ્થિતિમાંથી એ વાતાવરણમાંથી હવે જ્યારે આપણો દેશ મુક્તિ તરફ જઈ રહ્યો છે ત્યારે ગવર્મેન્ટે ધીમે ધીમે વિદ્યાર્થીઓની શાળાઓ શરૂ થાય એ બાબતમાં કાર્યવાહી અને સૂચનો કર્યા છે ગાઈડલાઈન પણ આપી છે સૌ પ્રથમ ધોરણ અગિયાર બાર દસ નવ ક્રમિક રીતે હવે છ થી આઠનો વારો છે ત્યારે એની પૂર્વ તૈયારી રૂપે અમે સૌ પ્રથમ તો દરેક વિદ્યાર્થીના અમારી પાસે ઓનલાઈન શિક્ષણના કારણે વોટ્સઅપ નંબર હતા જ એટલે સૌથી પહેલા અમે તૈયારી કરી કે દરેક વિદ્યાર્થીએ વિદ્યાલયમાં આવતા પહેલા પોતે કઈ કઈ તૈયારી સાથે આવું કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જેમ કે માસ્ક બાંધવું પોતાની પાણીની વોટર બેગ લઈને આવવું સમય સરસ શાળામાં આવું વાલીએ ન આવવું સંમતિ પત્રક સાથે લાવવું અને તમને કયા કક્ષમાં બેસવાનું છે ત્યાં સુધીનું એમને કહી દીધું હતું બોર્ડમાં તો વિદ્યાલયમાં લખ્યું જ છે પણ વ્યક્તિગત દરેક વિદ્યાર્થીને એવું આપી દીધું સંખ્યા વધુ હોવાના કારણે કે માનું કે ધોરણ છ તો આ કક્ષમાં બેસશે ભોય તળીએ ફર્સ્ટ ફ્લોર સેકન્ડ ફ્લોર કક્ષનું નામ નંબર જેથી એ પણ એમને તકલીફ ન પડે તેમ છતાં એની સામે દરેક શિક્ષક પણ એ વર્ગમાં ઉપસ્થિત જ હતા દરવાજે સ્વાગત માટે કે સેનિટાઈઝર માટે થર્મલ ગનથી ચેક કરવા માટે અમે બીજા શિક્ષકો જે એકથી પાંચના બાળકો અત્યારે નથી આવતા એ શિક્ષકોનો ઉપયોગ કર્યો હતો પાર્કિંગ માટે પણ અમે દરેક અમારી શાળાની શરૂઆત થાય ત્યાં કોર્નર ઉપર બંને બાજુ શિક્ષકોને દાયિત્વ સોંપ્યું હતું કે તેઓ ધ્યાન રાખે કે ત્યાંથી વાલી પણ આ તરફ ના આવે જેના કારણે વધારે સંખ્યા એકત્રિત ન થાય અને દરેક બાળકો સુરક્ષિત રહે અને એમનું સ્વાસ્થ્ય સચવાય અને એ બાબતે અમારી શાળામાં પૂર્ણ સુવિધા છે વોશ બેસિંગની સૂચના નવા વોશ પણ બનાવી દીધા છે જેથી વારંવાર હાથ ધોવાના અને અમે જે આયોજન કર્યું છે એમાં એક પણ બાળકને શાળા શાળાના સમય દરમિયાન ક્યાંય એકત્રિત ન થાય એ રીતની પાણીની બધી જ વ્યવસ્થાઓ કરી છે બધી જ સૂચના આપી છે સાથે સાથે જ્યારે અગિયાર માસ દરમિયાન વિદ્યાર્થીઓ આવે છે ત્યારે એમનામાં એવું કોઈ ભયનો માહોલ ન રહે અને દરેક શિક્ષક ભાવાત્મક રીતે એની સાથે વર્તે અને પરિવાર જેવું જ લાગે આપણે પણ એમના સ્વાસ્થ્યથી ચિંતિત છે એના ઉપાય માટે ચિંતા કરીએ છીએ એમની સાથે છીએ એની જવાબદારી આપણે પૂરી પૂરી રાખીએ છીએ એવું બધું જ વાતાવરણથી અને સારી રીતે એ લોકો સાથે વાતચીત થાય એ માટે ગઈકાલે મેં દરેક શિક્ષકો સાથે બેઠક પણ લીધી છે એનું સમયપત્રક પણ રોજના સમયપત્રક કરતા પાંચ પીરિયડનું સમયપત્રક હાલ પૂરતો જે સમય છે એ માટે અલગ અને વ્યવસ્થિત રીતે બનાવ્યું છે કેવી રીતે શૈક્ષણિક કાર્ય કરવું અગિયાર માસ દરમિયાન જે કંઈ નથી થયું એનું કેવી રીતે નિરીક્ષણ વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવું એની નોંધ કરવી એ તમામ બાબતની પૂર્વ તૈયારી અમારી શાળામાં પૂર્ણપણે થઈ ગઈ છે અને ભારત વિકાસ પરિષદ તરફથી દરેક વિદ્યાર્થીને માસ્કનું વિતરણ પણ અમે કરેલું છે અગિયાર માસ સુધી શાળાઓથી દૂર રહેલા વિદ્યાર્થીઓ પણ આજે શાળા શરૂ થતાં ઉત્સાહિત જોવા મળ્યા હતા સરકાર દ્વારા શાળા ખોલવાના લેવાયેલા નિર્ણયને પગલે વિદ્યાર્થીઓ ગઈકાલ રાતથી જ જાગતા જ રહ્યા હતા અને શાળા જવાની રાહ જોઈ રહ્યા હતા આજે શાળાઓ શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ખુશીનો પાર રહ્યો નથી અને વિદ્યાર્થીઓએ પણ સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયને આવકારીને આગામી સમયમાં ખંતી અભ્યાસ કરવાની ખાતરી આપી હતી આજે અમારો ખૂબ જ પ્રસન્નતાનો દિવસ છે કારણ કે લગભગ એક વર્ષ પછી ગુજરાત સરકારે ગુજરાત સરકારે અમારી સ્કૂલો ખોલવાનો અમારી સ્કૂલો ખોલવાનો નિર્ણય લીધો છે તો અમે ખૂબ જ પ્રસન્નતાની સાથે સ્કૂલમાં આવ્યા છીએ અને અને અમને ખૂબ જ મજા અને લોકડાઉન દ્વારા અને લોકડાઉનમાં અમને ખૂબ જ મજા પડી હતી ઓનલાઈન ભણવાનું મોબાઈલમાં ભણવાનું પણ તેમાં મજાની તેમાં મજાની સાથે સજા પણ મળી હતી અને મોબાઈલના બહુ બધા સાઈડ ઇફેક્ટ પણ હતી તો હવે એ મોબાઈલમાંથી બહાર નીકળીને અને હવે અમને અમને હવે શિક્ષક સાથે ભણવાનો ખૂબ જ અનેરો અવસર મળે છે તો હું અહીંયાથી ભણીને જઈશ અને અમારા મિત્રો સાથે

આજ રોજ સરકાર દ્વારા ગાઈડલાઈનના પાલન સાથે મંજૂરી મળતા શાળામાં ધોરણ છથી આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાલીઓના સંમતિ પત્રક સાથે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો શાળાના આચાર્ય શ્રી હર્ષદભાઈ મેવાડા ગામના સરપંચશ્રી યુસુફભાઈ ડેપ્યુટી સરપંચશ્રી તેજમલજી આરોગ્ય કર્મચારી કેતનભાઈ લોકમિત્ર ફારૂકભાઈ તેમજ શાળાના શિક્ષકગણ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને માસ્ક બોલપેન વિતરણ કરવામાં આવેલ હતા લાંબા સમય પછી શાળામાં આવતા વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે બીજી બાજુ આજે ઘટ ખાતે આવેલ પેથાણી વિદ્યા સંકુલમાં ધોરણ છથી આઠમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને કોવિડ નાઇન્ટીનની ગાઈડલાઈન મુજબ સ્કેનિંગ કરી સેનિટાઈઝ કરીને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને વર્ગખંડમાં પણ સંપૂર્ણપણે સોશિયલ ડિસ્ટન્સ મુજબ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી અને શિક્ષકો દ્વારા શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જ્યારે બીજી બાજુ ખેટવા પ્રાથમિક શાળા સહિત જિલ્લામાં પ્રાથમિક શાળાઓનો પ્રારંભ થયો હતો જેમાં વિદ્યાર્થીઓને

ખુશી થાય છે અને અમને આજ ધોરવામાં આવ્યા અને અમને ટેમ્પરેચર માપવામાં આવ્યું અમને આજે સ્કૂલમાં આવીને બહુ જ આનંદ થઈ છે અને પાણીની બોટલ અને અમને બધાને બહુ જ ખુશી થાય છે કે આજે અમે સ્કૂલ ખુલી રહી છે ચાર રસ્તા પાસે મીઠા હાઈવે પર આવેલ પાર્લરની પાસે આવેલ બાવળની જાડીમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી ઉનાળાની શરૂઆત સાથે જ આગ લાગવાના બનાવો પણ શરૂ થઈ ગયા છે ઉનાળામાં વધુ ગરમીના લીધે ઘણીવાર બાઇક અને ગાડીઓમાં આગ લાગવાના બનાવો સામે આવે છે જ્યારે આજ રોજ થરાદ શહેરમાં આવેલ ચાર રસ્તા પાસે મીઠા હાઈવે રોડની ઉપર એક પાર્લર આવેલ છે ત્યાંથી થોડાક અંતરમાં બાવળની જાડીઓ આવેલ છે ત્યાં કોઈ અગમ્ય કારણોસર બપોરના સમયે અચાનક આગ લાગી હતી આગ લાગતા લોકોમાં અપરાથપરી મચી જવા પામી હતી ત્યારે કોઈક માણસે ફાયર વિભાગને જાણ કરી હતી કે બાવળની જાળીઓમાં આગ લાગી છે કોલ મળતાની સાથે જ ફાયર વિભાગના અધિકારી વિરામભાઈ અને તેમની ટીમ ઘટના સ્થળે તરત જ દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી પણ ફાયર વિભાગના અધિકારીઓ સમયસર આવી જતા મોટી જાનહાની ટળી હતી બનાસકાંઠામાં નગરપાલિકાની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે ભાભર નગરપાલિકાની ચૂંટણી દરમિયાન સ્વર્ગીય રત્નાબા માળીનો સંયુક્ત પરિવાર કોંગ્રેસમાં જોડાયો છે સો મહિલાઓ સહિત ત્રણસો જેટલા લોકો કોંગ્રેસમાં જોડાતા જ પાભરનું રાજકારણ ગરમાયું છે જ્યારે ભાજપની મુશ્કેલીઓ વધી રહી છે બનાસકાંઠા જિલ્લામાં આગામી અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાનાર છે તેને લઈને અત્યારથી જ દરેક પક્ષ પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી રહી છે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ડીસા અને પાભરમાં જ્યારે નગરપાલિકાનું શાસન મેળવવા માટે ચૂંટણી જંગ યોજાઈ રહ્યો છે ત્યારે ચૂંટણી જંગ વચ્ચે રોજેરોજ દરેક પક્ષમાં તોડફોડ જોવા મળી રહી છે ક્યાંક ભાજપના કાર્યકર્તાઓ ભાજપનો સાથ છોડી કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે તો ક્યાંક કોંગ્રેસના કાર્યકર્તાઓ પક્ષ છોડી ભાજપ તરફ જોડાઈ રહ્યા છે કે આપણે ક્યાંક ભાજપને કોંગ્રેસ દ્વારા ટિકિટમાં ઉમેદવારોને કાપી નાખતા હાલમાં ક્યાંકને ક્યાંક ઉમેદવારો અને કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે જેના કારણે હાલ નગરપાલિકાની ચૂંટણી પહેલાં દરેક પક્ષમાં ભંગાણ જોવા મળી રહ્યું છે ગઈકાલે ફોર્મ પરત ખેંચવાની તારીખ પત્યા બાદ આથી જ ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને અપક્ષોએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે ભાભરમાં પણ ચોવીસ સીટો માટે કુલ પંચાવન ઉમેદવારો મેદાનમાં છે અહીં ભાજપ કોંગ્રેસ અને આ પાર્ટી વચ્ચે સીધો મુકાબલો દેખાઈ રહ્યો છે તેવામાં સ્વર્ગસ્થ રત્નાબા માળીનો સંયુક્ત પરિવાર આજે કોંગ્રેસમાં જોડાયો હતો વર્ષોથી ભાજપનો ઘટ ગણાતા આ પરિવારની સો મહિલાઓ સહિત કુલ ત્રણસો જેટલા લોકો કોંગ્રેસમાં જોડાતા હવે ભાજપની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે ભાભરમાં ગત વખતે ચોવીસ બેઠક ભાજપે કબજે કરી હતી ત્યારે આ વખતે ભાજપના ગઢમાં ગાબડું પાડવા માટે કોંગ્રેસ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે તેવામાં ત્રણસોથી પણ વધુ લોકો કોંગ્રેસમાં જોડાતા ભાજપની મુશ્કેલીઓ વધી રહી હોય તેમ લાગી રહ્યું છે ભાભર નગરપાલિકાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપને મોટું નુકસાન થતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને વાત કરવામાં આવે તો અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ યોજાનારી નગરપાલિકાની ચૂંટણીમાં ચોવીસ સીટો માટે તમામ પક્ષના પંચાવન ઉમેદવારો મેદાનમાં છે પરંતુ હાલમાં ભાભર નગરપાલિકાની ચૂંટણીમાં અત્યારથી જ ભાજપને મોટું નુકસાન થતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને ભાજપમાં વર્ષોથી જોડાયેલા કાર્યકર્તાઓ ભાજપનો છેડો તોડી હાલમાં કોંગ્રેસને સાથ આપી રહ્યા છે ગત પાંચ વર્ષમાં ભાજપના ચૂંટાયેલા ઉમેદવારોએ પાભરમાં વિકાસના કરતા કરતાં હાલમાં ભાજપના કાર્યકર્તાઓ નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને જેના કારણે હાલમાં ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાતા જોવા મળી રહ્યા છે અગાઉ પણ ભાજપના ત્રણસો જેટલા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા હતા ત્યારે હવે જોવાનું એ રહેશે કે પાભર નગરપાલિકામાં ફરી એકવાર કમળ ખીલે છે કે આ વખતેની ચૂંટણીમાં પંજો બાજી મારી જાય છે તે તો ચૂંટણી પરિણામ બાદ જ ખ્યાલ આવશે પાભર નગરપાલિકાની જે ચૂંટણીનું કાર્યાલયનું ઉદઘાટન કર્યું વોર્ડ નંબર એકમાં અને એમાં વોર્ડ નંબર એકના જે મતદારો પૈકીમાં માળી સમાજ હોય ઠાકોર સમાજ હોય બીજા સમાજનાથી કંઈ આગેવાનો જવાબદારો વડીલો યુવાનો ભાજપને રામ રામ કરી અને કોંગ્રેસની વિચારધારાને માન આપીને જે ઉમેદવારો છે એના સમર્થનમાં કોંગ્રેસમાં જાહેરાત કરી છે એમને આવકારીએ છીએ અને વોર્ડ નંબર એકના અમારા ચારે ચાર ઉમેદવારો જીતી આ લોકોની જે આશા અપેક્ષા તે પૂરી કરશે ભાજપનો ભ્રષ્ટાચાર હોય ભાજપનું એક અથું શાસન હોય ભાજપના સભ્યોની દાદાગીરી હોય ભાજપના સભ્યોએ લોકડાઉનની અંદર જે બાભરના લોકોને જે હેરાન કર્યા હોય એ હેરાનગતિ સામે હવે ન્યાય અને એક સારા લોકોને ચૂંટવા માટેનો જે એમણે અભિગમ આદર્યો છે એમાં સૌ સમર્થન આપીને અમારા કોંગ્રેસની પેનલને જીતાડશે એવી અપેક્ષા રાખું છું આ મહિલાઓ મોંઘવારીથી તંગ આવી ગઈ છે કોંગ્રેસના રાજમાં ગેસના બાટલાના ચારસો રૂપિયા હતા અત્યારે આઠસોથી પણ વધારે ગેસના બાટલાના થઈ ગયા જીવન જરૂરિયાતની કોઈ પણ વસ્તુ હોય છોકરાની ફી હોય ગેસનો બાટલો હોય બીજી કાંઈ ડીઝલ પેટ્રોલ હોય લાઇટ બિલ હોય પાણી માટેના જે કઈ વેરા હોય એ બે ફાર્મ મોંઘવારીના કારણે મહિલાઓ પણ એમનો જે બજેટ હોય એ ખોરમ ગયું છે અને એ પણ હવે મોંઘવારીથી તંગ થઈ અને કોંગ્રેસની વિચારધારાને માન આપી કોંગ્રેસના એક સારા શાસનને માન આપી અને એ લોકો અત્યારે ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાના તો દર્શક મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો બીકે ન્યુ સ્ટોડે બીકે ન્યૂઝ સ્ટુડે એટલે બ્રોડ નોલેજ